નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે કોષ કોષ ચક્ર અને વિભાજન એનો પહેલો એપિસોડ જોઈ ગયા છે તેમાં આપણે શું જોઈ ગયા એની ફરી એક વખત ચર્ચા કરી અને આપણે આગળ વધીશું આપણે કોષ ચક્ર અને કોષ વિભાજન જેમાં કોષ ચક્રની અંદર આપણે અભ્યાસ કરી ગયા કે કોષ ચક્રના બે તબક્કા હોય છે આંતરાવસ્થા અને એમ તબક્કો આંતરાવસ્થાના વિવિધ તબક્કાઓ વિશે આપણે ચર્ચા કરી જેની અંદર જીવન તબક્કો એસ તબક્કો અને જી ટુ તબક્કો જેમાં જીવન તબક્કાની અંદર વૃદ્ધિ થાય છે એસ તબક્કાની અંદર ડીએનએનું સંશ્લેષણ થાય છે જ્યારે જી ટુ તબક્કાની અંદર આપણે જોઈ ગયા કે પ્રોટીનનું સંશ્લેષણ કઈ રીતે થાય છે તેના વિશે આપણે ચર્ચા કરી ત્યારબાદ શરૂ થતો હતો એમ તબક્કો એમ તબક્કાને સમવિભાજનના તબક્કા તરીકે પણ જાણવામાં આવતો હોય છે જેની અંદર અલગ અલગ એની ચાર અવસ્થાઓ જોઈ પૂર્વાવસ્થા ભાજનાવસ્થા ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા પૂર્વાવસ્થાની અંદર આપણે અભ્યાસ કર્યો કે કઈ રીતે કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થઈ રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્રનું નિર્માણ થઈ અને વિવિધ અંગિકાઓ અને કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થયું હતું ત્યાર પછીની બીજી અવસ્થા આપણે અભ્યાસ કરી ચૂક્યા ભાજનોત્તરાવસ્થા ભાજના અવસ્થાની અંદર આપણે જોઈ ગયા કે કઈ રીતે રંગસૂત્રો તેના વિષુવૃત્તિય તલ ઉપર ત્રાક તંતુઓની મદદથી ગોઠવાઈ જાય છે ત્યાર પછીની અવસ્થાની અંદર આપણે જોયું કે તંતુઓ ટૂંકા થતાં રંગસૂત્રો પોતપોતાના ધ્રુવ તરફ કઈ રીતે પહોંચે છે અને અંત્યાવસ્થાની અંદર એ રંગસૂત્રો ફરી પાછા દ્રવ્યમાં ફેરવાય અને ધ્રુવ પાસે તેઓ એકઠા થઈ અને ફરતે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થઈ અંગિકાઓ અને કોષ રસનું નિર્માણ થઈ અને એકમાંથી બે બાળકોષોનું સર્જન કઈ રીતે થાય છે તે વિશે આપણે ચર્ચા કરી ત્યારબાદ આપણે સમવિભાજનનું મહત્વ જોયું અને ત્યાર પછી આજે આપણે જોઈશું અર્ધિકરણ વિશે અર્ધિકરણ અર્ધિકરણ એટલે કે જે ફક્ત અને ફક્ત પ્રજનન કોષોની અંદર જોવા મળે તે પ્રકારનું આ વિભાજન છે જેને આપણે તરીકે ઓળખીએ છીએ અર્ધિકરણ પ્રકારના વિભાજનની અંદર મિત્રો એક કોષમાંથી અંતે ચાર કોષોનું નિર્માણ થતું હોય છે અહીં કોષનું વિભાજન બે વખત થાય છે જ્યારે એની અંદરના જથ્થાનું નિર્માણ એક વખત થતો હોય છે એટલે કે દ્રવ્ય એક વખત બેવડાય અને કોષનું બે વખત વિભાજન અહીં અર્ધિકરણમાં થાય છે ચાલો તો આપણે અર્ધિકરણ વિશે જોઈએ કે અર્ધિકરણ લિંગી પ્રજનન દ્વારા સંતતિના નિર્માણમાં બે જન્યુઓ જોડાઈ જાય છે એટલે કે બે જન્યુ એટલે કે અહીં એક नर જન્યુ હશે અને એક માદા જન્યુઓ છે અને આ બંને જન્યુઓ એકકિય રંગસૂત્રો ધરાવતા હોય છે આમ એક नर જન્યુ એકકિય અને એક માદા જન્યુ એકકિય બંને એકકીય જન્યુનું નિર્માણ કરે છે ત્યારબાદ બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થતા એકકીય બાળકોષનું નિર્માણ થાય એને આપણે અર્ધિકરણ કહીએ છીએ આપણે સમવિભાજનમાં જોયું હતું મિત્રો કે અહીં સમ એટલે કે સમાન વિભાજન હતું જેટલું પિતૃકોષોની અંદર રંગસૂત્રોની સંખ્યા હતી એટલી જ સંખ્યા બાળકોષોમાં પણ જોવા મળતી હતી જ્યારે અહીં બાળકોષોની અંદર રંગસૂત્રોની સંખ્યા પિતૃકોષ કરતાં અડધી થઈ જાય છે જેના કારણે આપણે એને અર્ધીકરણ તરીકે ઓળખીએ છીએ એટલે કે પિતૃ જો દ્વિકીય હશે તો એના જે બાળકોષ છે તે એકકીય હોય છે લિંગી પ્રજનન કરતા સજીવોની અંદર અર્ધિકરણ દ્વારા એકકીય અવસ્થા ઉત્પન્ન થાય છે એટલે કે એકકીય જન્યુઓ બને છે અને ફલનની ક્રિયા ફલનની ક્રિયા એટલે કે એક નરજન્યુ અને જન્યુ એકબીજા સાથે જોડાય અને ફલિતાંડ એટલે કે યુગ્મન જ અથવા તો આપણે ઝાયગોટ તરીકે ઓળખીએ તેનું નિર્માણ થાય છે જે ફરી પાછું દ્વિકીય હોય છે આમ બે એકકીય જન્યુઓ એકબીજા સાથે જોડાય અને દ્વિકીય યુગ્મન જ બનાવે છે એટલે ફલનથી ફરી પાછું દ્વિકીય સજીવ બની જતો હોય છે સ્વયંજનન એક જ વખત થાય છે એસ તબક્કાની અંદર માતૃ રંગસૂત્રના બે સમરૂપ લાક્ષણિક રંગસૂત્રિકાના નિર્માણ સાથે અર્ધિકરણ એકની શરૂઆત થાય છે એટલે કે એસ તબક્કાની અંદર આપણે જોતા હતા તે પ્રમાણે ડીએનએ નું સંશ્લેષણ થાય અને રંગસૂત્રિકાઓ બનવાની શરૂઆત થાય ત્યાર પછી આ શરૂ થતી ક્રિયા છે અર્ધિકરણની અંદર સમજાત રંગસૂત્રોની જોડીઓ બને છે અને પુનઃ સંયોજનની ક્રિયા થાય છે અહીં અલગ અલગ સરખા રંગસૂત્રો જે હશે એ સમાન રંગસૂત્રો એકબીજા સાથે જોડાય અને જોડીઓ બનાવી દે છે અને ફરી પાછું નવા સંયોજનો બને છે અને આ ક્રિયાને અંતે એકમાંથી ચાર જેટલા એકકીય કોષો સર્જાઈ જાય છે એટલે આ ક્રિયા પૂરી થતા થતાં ચાર કોષોનું નિર્માણ થયેલું આપણે જોઈ શકીએ છીએ અર્ધિકરણની ક્રિયાની અંદર વિદ્યાર્થી મિત્રો બે ક્રિયા થાય છે એક ક્રિયાને આપણે અર્ધિકરણ એક અને બીજી ક્રિયાને અર્ધિકરણ બે તરીકે ઓળખીએ છીએ જુઓ અહીં પિતૃકોષ એ પોતે દ્વિકીય છે અર્ધિકરણ એકને અંતે એ અડધા થઈ જાય છે રંગસૂત્રની સંખ્યા એટલે કે દ્વિકીયમાંથી તેઓ એકકીયની અંદર ફેરવાઈ જતા હોય છે જ્યારે અર્ધિકરણ બેની અંદર આ રંગસૂત્રો જેની સંખ્યા એકકીય હતી તે એકકીય જ રહે છે એટલે કે અહીંની ક્રિયા એનના એન જ રહ્યા એટલે આ ક્રિયા સમવિભાજનને મળતી આવે છે જ્યારે અર્ધિકરણ એકની અંદર શું થયું તો માંથી એન એટલે કે દ્વિકીયમાંથી એકકીય રંગસૂત્રની સંખ્યા અડધી થઈ એટલે આ ક્રિયાને આપણે અડધીકરણ એક તરીકે ઓળખીએ બીજી ક્રિયાની અંદર આ બે કોષોમાંથી બીજા બે એટલે કે ટોટલ ચાર કોષોનું સર્જન થયું આ બધા જ કોષો એકકીય છે એટલે કે અર્ધીકરણ બેની ક્રિયાની અંદર ચાર એકકીય કોષોનું સર્જન થતાં રંગસૂત્રોની સંખ્યા જે અહીં હતી તેની તે છે એટલે આ સમવિભાજનને મળતી આવતી ક્રિયા છે તેથી પહેલા તબક્કાની અંદર રંગસૂત્રો અડધા થાય છે જ્યારે બીજા તબક્કાની અંદર રંગસૂત્રોની સંખ્યા જેની તે જળવાઈ રહેતી હોય છે આપણે જોઈએ એના વિશે અર્ધિકરણ એકની વિવિધ અવસ્થાઓ વિશે અર્ધિકરણ એક અર્ધિકરણ એક પણ પૂર્વાવસ્થા ભાજનાવસ્થા ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા એ ચાર પેટા અવસ્થાઓની અંદર વહેંચાયેલું છે જેની પૂર્વાવસ્થા વિશે જો આપણે ચર્ચા કરીએ તો આની પૂર્વાવસ્થા સમવિભાજનની પૂર્વાવસ્થા કરતાં વધારે લાંબી અને જટિલ છે સમવિભાજનની પૂર્વાવસ્થા ઝડપથી પૂરી થઈ જાય છે જ્યારે આની પૂર્વાવસ્થાને પૂર્ણ થતા સમય લાગે છે અને આની અંદર અલગ અલગ ક્રિયાઓ પણ થતી હોય છે આની અલગ અલગ પેટા પાંચ તબક્કાઓની અંદર વિભાજીત છે જેને આપણે લેપ્ટોટીન ઝાઇગોટિન પેકેટીન ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ તરીકે ઓળખીએ છીએ જેને ક્રમમાં યાદ રાખવા માટે તેના ફર્સ્ટ લેટર એટલે કે લે ઝા પે ડી એ રીતે એને યાદ રાખવાની સરળતા રહેતી હોય છે આમ આ પાંચ તબક્કાઓ પૂર્ણ થશે ત્યારે પૂર્વાવસ્થા એક પૂર્ણ થઈ એવું આપણે કહી શકીએ છીએ હવે આપણે શરૂ કરીએ આપણી લેપટોટીન અવસ્થાથી આપણે શરૂઆતમાં ચર્ચા કરીએ એમ કે અર્ધીકરણ ફક્ત અને ફક્ત પ્રજનન કોષોની અંદર જ થતું હોય છે તો પ્રજનન કોષોની અંદર આપણે હવે રંગસૂત્રોની સંખ્યા પહેલાં તબક્કામાં અડધી થાય છે અને જ્યારે રંગસૂત્રોની સંખ્યા અડધી થાય છે ત્યારે રંગસૂત્રોની અંદર કેટલા કેટલા ફેરફારો થાય છે એ પાંચ તબક્કાઓની અંદર આપણે જોઈશું પહેલો તબક્કો છે લેપટોટિન અવસ્થા લેપટોટિન અવસ્થા જો આપણે માઇક્રોસ્કોપની અંદર રંગસૂત્રોને જોઈશું તો ધીરે ધીરે રંગસૂત્રો સ્પષ્ટ બનતા જોઈ શકાય છે કારણ કે રંગસૂત્ર અત્યાર સુધી દ્રવ્ય સ્વરૂપે હોય છે જે હવે વિભાજનની શરૂઆત થવાની એટલે સ્પષ્ટ બનવાની તૈયારી થાય છે રંગસૂત્રનું ઘનીકરણ ચાલુ થાય છે એટલે કે રંગસૂત્ર એકબીજાની નજીક એકબીજાની સાથે અહીં ગોઠવાની શરૂ થાય છે દ્રવ્યમાંથી રંગસૂત્રનું સર્જન થવું જો અહીં લેપટોટીન અવસ્થા આપણે આકૃતિની અંદર દર્શાવી છે આ લેપ્ટોટીન અવસ્થાની અંદર આ જે રંગસૂત્રો પહેલાં જે દ્રવ્ય સ્વરૂપે હશે તે દ્રવ્યોમાંથી ધીરે ધીરે એનું ઘનીકરણ થતાં રંગસૂત્ર જેવો આકાર ધારણ કરવાની શરૂઆત થઈ ગઈ છે લેપ્ટોટીન અવસ્થાની અંદર આપણે આટલું યાદ રાખી શકશું કે રંગસૂત્રોનું અહીં ઘનીકરણ જોઈ શકીએ છીએ ત્યાર પછીની બીજી અવસ્થા જેને આપણે ઝાયગોટીન તરીકે ઓળખીએ છીએ અવસ્થાની અંદર રંગસૂત્રની લંબાઈને અનુરૂપ જોડીઓ બને છે જેને આપણે સાઇનેપ્સિસ જેવા શબ્દથી ઓળખીએ છીએ સાઇનેપ્સિસ એટલે બીજું કંઈ નહીં પરંતુ સરખા રંગસૂત્રોની જોડી બનવી એ ક્રિયાને આપણે સાઇનેપ્સિસ તરીકે ઓળખીશું આવા આપણે સમજાત કહીશું જે જોડીમાં જોડાશે તે આપણે સમજાત કહીશું આ અવસ્થાના જો આપણે ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ જોઈશું તો ખ્યાલ આવશે કે રંગસૂત્રીય સાઇનેપ્સિસ એક સંરચનાનું નિર્માણ કરે છે જેને આપણે સિનેપ્ટોનિમલ સંકુલ તરીકે ઓળખીશું જેનું નિર્માણ જોડમાં રહેલા રંગસૂત્રો છે તે કરે છે આ રંગસૂત્રો દ્વિસૂત્રી અથવા તો ચતુસૂત્રી હોય છે જે આપણે આના પછીની એટલે કે પેકેટિન અવસ્થાની અંદર આપણે એને સ્પષ્ટપણે જોઈ શકીશું કે આ રંગસૂત્રો દ્વિસૂત્રી હતા અને એ પછી ચતુસૂત્રીમાં કઈ રીતે ફેરવાશે તે જોઈએ આપણે આકૃતિની અંદર ઝાયગોટિન અવસ્થા આપણે ચર્ચા કરીએ એમ કે રંગસૂત્રો હવે જોડ બનાવે છે રંગસૂત્રોની આ જોડને આપણે સાઇનેપ્સિસ તરીકે ઓળખીશું અહીંયા આકૃતિમાં આ બે રંગસૂત્રની એક જોડી અને આ રંગસૂત્રોની એક જોડી એમ બે જોડી બનાવેલી આપણે જોઈ શકીએ છીએ અને સાથે સાથે કેટલાક ચેન્જીસ આપણે અહીંયા પણ જોઈ શકીએ કે તારા કેન્દ્રો ધીરે ધીરે ખસવાની શરૂઆત કરે છે આગળની અવસ્થા એટલે કે ઝાયગોટીન પછીની અવસ્થા જેને આપણે પેકેટિંગ તરીકે ઓળખીએ છીએ આ અવસ્થા એ લેપ્ટોટીન અને ઝાયગોટીન કરતાં ટૂંકી છે એટલે કે લેપ્ટોટીન અને ઝાયગોટીન એ નાની અવસ્થાઓ છે એની સરખામણી આપણે પેકેટિંગ જોઈએ તો એ થોડી લાંબી અવસ્થા છે દ્વિસૂત્રી રંગસૂત્રો અહીં સ્પષ્ટ ચતુસૂત્રી સ્વરૂપની અંદર આપણે જોઈ શકીએ છીએ અહીં પુનઃ સંયોજિત ગંઠીકાઓનું નિર્માણ થાય છે સમજાત રંગસૂત્રના ભિન્ન એકલ સૂત્રો વચ્ચે વ્યતિકરણની ક્રિયા થાય છે વ્યતિકરણ એટલે કે બે સમજાત રંગસૂત્ર વચ્ચે જનીન દ્રવ્યની અદલા બદલી થવી જો મિત્રો બધા તબક્કાની અંદર એક એક અગત્યની ક્રિયાઓ થતી હોય છે જેમ કે આપણે પહેલો તબક્કો જોયો લેપ્ટોટિન લેપ્ટોટિનની અંદર રંગસૂત્રનું ઘનીકરણ થયું બીજો તબક્કો જોયો ઝાઇગોટિન ઝાઇગોટિનની અંદર આપણે જોયું કે સમજાત રંગસૂત્રની જોડીઓ બની ત્રીજો તબક્કા એટલે કે પેકેટિન આની અંદર આપણે જોઈએ છે કે વ્યતિકરણની ક્રિયા થઈ વ્યતિકરણ એટલે કે એકલ સૂત્રો વચ્ચે જનીન દ્રવ્યની અને એની માટે એક ઉત્સેચક તેમાં ભાગ લેતો હોય છે જેને આપણે ડી ઉત્સેચક તરીકે ઓળખીશું રંગસૂત્રો પર જનીનોનું અહીં પુનઃ સંયોજન થાય છે તેઓ જનીન દ્રવ્યની આપલે કરે છે એટલે ફરી પાછા રંગસૂત્રોની ફરી ગોઠવણી એની અંદર થતી હોય છે આ અવસ્થાના અંત સુધીમાં તે પૂર્ણ થઈ જાય છે અને વ્યતિકરણના સ્થાને રંગસૂત્રો હજી પણ જોડાયેલા રહે છે આમ ત્રણ અવસ્થાઓ આપણે પૂર્વાવસ્થાની જોઈ પૂર્વાવસ્થાની પ્રથમ અવસ્થા લેપ્ટોટીન દ્વિતીય ઝાયગોટીન અને તૃતીય પેકેટીન લેપ્ટોટીનની અંદર આપણે જોયું કે રંગસૂત્રો પહેલા નિર્માણ પામ્યા એનું ઘનીકરણ થયું દ્વિતીય અવસ્થા એટલે કે સાઇગોટીન સાઇગોટીનની અંદર આપણે જોયું કે રંગસૂત્ર જોડમાં ગોઠવાયા એટલે કે સાઇનેપ્સીસની ક્રિયા થઈ અને તૃતીય અવસ્થા આપણે જોઈ એની અંદર પેકેટિંગમાં આપણે જોયું કે અહીં વ્યતિકરણની ક્રિયા થાય છે એટલે કે જે જોડમાં રંગસૂત્રો ગોઠવાયા હતા તેઓ પોતપોતાના જરીન દ્રવ્યની આપલે કરે છે એટલે નવા રંગસૂત્રોના બંધારણો હવે અસ્તિત્વમાં આવે છે પરંતુ જ્યાં જ્યાં આ વ્યતિકરણની ક્રિયા થાય છે ત્યાં હજી આ રંગસૂત્રો એકબીજાની સાથે જોડાયેલા હોય છે આપણે આકૃતિની અંદર જોઈએ આ પેકેટિન અવસ્થાની અંદર આ જે જોડમાં રંગસૂત્ર હતા એ રંગસૂત્રો પોતપોતાના જનીન દ્રવ્યની હવે અહીં આપલે કરે છે અહીંયા આપણે ચતુસૂત્રી રંગસૂત્ર એકદમ સ્પષ્ટ જોઈ શકીએ છીએ અને અહીં વ્યતિકરણની જે ક્રિયા છે તે ક્રિયા એકદમ સ્પષ્ટપણે થતી આપણે જોઈ શકીએ છીએ સાથે સાથે આ તારા કેન્દ્ર પણ ખસી રહ્યા છે પેકેટિંગ પછીની અવસ્થા છે જેને આપણે ડિપ્લોટિન તરીકે ઓળખીએ છીએ ડિપ્લોટીન અવસ્થાની અંદર સિનેપ્ટોનિમલ સંકુલનું વિઘટન થવા માંડે છે દ્વિસૂત્રી સમજાત રંગસૂત્રો એકબીજાથી દૂર ખસવા લાગે છે પણ વ્યતિકરણના સ્થાને તેઓ એકબીજા સાથે જોડાયેલા રહે છે વ્યતિકરણનું સ્થાન જ્યાં છે ત્યાં એક એક્સ એટલે કે ચોકડી આકારની રચના નિર્માણ પામે છે જેને આપણે સ્વસ્તિક ચોકડી તરીકે ઓળખીએ છીએ કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓના અંડકોમાં આ અવસ્થા કેટલાય મહિના અથવા તો વર્ષો સુધી ચાલે છે એટલે કે જ્યાં જ્યાં આ ચોકડી બની હશે ત્યાં હજી વ્યતિકરણની ક્રિયા ચાલુ હશે એટલે કે જનીન દ્રવ્યોની આપલે શરૂ હશે આમ આ અવસ્થાની અંદર સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થવું એ ખૂબ જ અગત્યનો મુદ્દો આપણે ગણી શકીએ આપણે આકૃતિની અંદર જોઈશું કે ડિપ્લોટીન અવસ્થા સિનેપ્ટોનિમલ સંકુલનું વિઘટન થશે સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થશે રંગસૂત્ર વ્યતિકરણના સ્થાનેથી એકબીજાની સાથે જોડાયેલા હોય એવું અહીં આપણે જોઈ શકીએ છીએ ડિપોટોઇન પછીની અવસ્થા જેને આપણે ડાયકાઇનેસિસ તરીકે ઓળખીએ છીએ ડાયકાઈનેસિસની અંદર સ્વસ્તિક ચોકડીઓ એકબીજાથી દૂર થવા માંડે છે હવે રંગસૂત્રોનું ઘનીકરણ પૂર્ણ કક્ષાએ પહોંચે છે સમજાત રંગસૂત્રોને છૂટી પાડતી દ્વિધ્રુવીય ત્રાકનું પણ નિર્માણ થઈ જાય છે કોષ કેન્દ્રિકા લુપ્ત થાય છે કોષ કેન્દ્ર પટલનું વિઘટન થાય છે જે હવે ભાજનાવસ્થા એકની શરૂઆત સૂચવે છે એટલે કે આપણે જે સમવિભાજનની અંદર પૂર્વાવસ્થા એકના અંતમાં જે ક્રિયાઓ જોઈ ગયા તે બધી ક્રિયાઓ આપણે ડાયકાઇનેસિસના અંતની અંદર જોઈ શકીએ છીએ આમ પૂર્વાવસ્થા એક આપણે જોઈ જેના ડાયકાઈનિસિસની અંદર સ્વસ્તિક ચોકડીઓ એકબીજાથી દૂર થાય છે એવું આપણે કહી શકીએ આ સ્વસ્તિક ચોકડી એકબીજાથી દૂર થવાની સાથે અહીં ઘનીકરણની પ્રક્રિયા પૂર્ણ થાય છે દ્વિધ્રુવીય ત્રાક આ જે છે એ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે તે દર્શાવે છે કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ આ ધીરે ધીરે આનું વિઘટન થઈ જશે એટલે કે આપણે એને જોઈ શકીશું નહીં આમ પૂર્વાવસ્થા એકની અંદર અલગ અલગ બધી ફેરફારો થઈ જાય છે અને ત્યારબાદ આપણે ભાજનાવસ્થા એકની શરૂઆત અહીં થશે આમ આપણે જોઈએ પૂર્વાવસ્થાની અંદર કયા કયા ફેરફારો થઈ ગયા તો પૂર્વાવસ્થાની અંદર પાંચ તબક્કાઓની અંદર આ વહેંચાયેલી અવસ્થાની અંદર પહેલો તબક્કો લેપ્ટોટિન લેપ્ટોટિન તબક્કાની અંદર આ જે રંગસૂત્રો હતા તેનું ઘનીકરણ થયું ત્યારબાદ બીજો તબક્કો ઝાયગોટિન ઝાયગોટિન તબક્કાની અંદર સાઇનેપ્સીસની ક્રિયા થઈ એટલે કે રંગસૂત્રોની જોડીઓ બની ત્યાર પછીની ક્રિયા પેકેટિન પેકેટિનની અંદર હવે વ્યતિકરણની ક્રિયા થાય છે એટલે કે રંગસૂત્રીય દ્રવ્યોની આપલે થાય છે ત્યાર પછીની ક્રિયા ડિપ્લોટીન અહીં સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થયું એટલે કે જ્યાં વ્યતિકરણની ક્રિયા ચાલુ હતી ત્યાં એક સાકારની રચનાઓ બની અને અંતિમ અવસ્થા ડાયકાઇનેસિસ જેમાં સ્વસ્તિક ચોકડીનું પણ વિઘટન થઈ ગયું અને રંગસૂત્રો સ્પષ્ટ દેખાવા માંડ્યા એની સાથે સાથે કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્રિકા અને વિવિધ અંગિકાઓ ધીરે ધીરે અદ્રશ્ય થવા લાગી આ ક્રિયા પૂર્વાવસ્થાના અંત સુધીની અંદર આપણે થયેલી જોઈ શકીએ છીએ પૂર્વાવસ્થા પૂરી થતા દ્વિતીય અવસ્થા ભાજનોત્તરાવસ્થા એકની શરૂઆત થઈ જાય છે આપણે જોઈએ ભાજનોત્તરાવસ્થા ભાજનોત્તરાવસ્થાની અંદર દ્વિસૂત્રીય રંગસૂત્રો કોષના વિષુવૃત્તિય તલમાં જોડી સ્વરૂપે ગોઠવાઈ જાય છે એટલે કે આપણે જોઈએ કે જે રંગસૂત્રો જોડી સ્વરૂપમાં હતા તે રંગસૂત્રો હવે મધ્ય ભાગની અંદર ગોઠવાય છે અને વિરુદ્ધ ધ્રુવોના તંતુઓની સૂક્ષ્મ નલિકાઓ પ્રત્યેક સમજાત રંગસૂત્રની જોડી સાથે સ્વતંત્રપણે જોડાઈ જતી હોય છે અહીં આપણે આકૃતિની અંદર જોઈએ કે અહીં રંગસૂત્રો આપણે કહ્યું હેમ જોડીની અંદર ગોઠવાય છે તો આ તમામ રંગસૂત્રોની જોડીઓ વિશ્વવૃત્તીય તલ એટલે કે ભાજન તલની ઉપર ગોઠવાઈ જાય છે ત્યારબાદ બંને તારા કેન્દ્રો સામસામેના ધ્રુવ તરફ આવી ચૂક્યા છે અહીં ત્રાક તંતુઓનું નિર્માણ થઈ ચૂક્યું છે આ ત્રાક તંતુઓ કાઇનેટોકોર સાથે જોડાઈ ગયા છે અને ભાજનાવસ્થા એકની અંદર આ રીતે જોડીઓ ત્રાક તંતુઓ સાથે જોડાયેલી આપણે જોઈ શકીએ છીએ અહીં આપણે સમવિભાજનની ભાજનાવસ્થાને સાથે યાદ કરીએ તો ત્યાં ફરક એટલો હતો કે ત્યાં જોડી ન હતી ત્યાં રંગસૂત્ર જ હતા એટલા આની અંદર આપણે ડિફરન્સ જોઈ શકીએ છીએ ત્યાર પછીની અવસ્થા ભાજનોત્તરા અવસ્થા એકમાં આપણે જોઈએ કે સમજાત રંગસૂત્રો અહીં એકબીજાથી છૂટા પડે છે છૂટા પડે છે અહીં જે વિષુવૃત્તિય વિસ્તાર ઉપર ગોઠવાયા હતા ભાજનાવસ્થાની અંદર તે ભાજનાવસ્થા એક અવસ્થાની અંદર ગોઠવાયેલા રંગસૂત્રો હવે પોતપોતાના ધ્રુવ તરફ આગળ ખસે છે અહીં આપણે જોઈ શકીએ કે રંગસૂત્રો ત્રાગતંતુઓ સાથે જોડાયેલા છે અને અહીં આખા રંગસૂત્રો છે જ્યારે સમવિભાજનની અંદર અહીં રંગસૂત્રિકાઓ હતી એટલે અહીં રંગસૂત્ર જે આપણે પહેલા આઠ બતાવ્યા હતા તે હવે દરેક ધ્રુવ પાસે ચાર ચાર એટલે કે રંગસૂત્રોની સંખ્યા અડધી થયેલી એવું આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ આમ ભાજનોત્તરા અવસ્થાની અંદર જ્યારે દોહિત્ર રંગસૂત્રિકાઓ તેના સેન્ટ્રોમિયરથી અહીં જોડાયેલી રહે છે આપણે જોઈ શકીએ છીએ તમામ પોતાના ધ્રુવ પાસે સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી જ છે રંગસૂત્રિકાઓને અહીં આપણે છૂટી નથી પાડી એ સમવિભાજન અને અર્ધિકરણમાં જોવા મળતો મુખ્ય તફાવત અહીં આવેલ છે ત્યારબાદ જોઈએ અંત્યાવસ્થા એક અંત્યાવસ્થા એકની અંદર કોષ કેન્દ્ર પટલ તેમજ કોષ કેન્દ્રિકાનું પુનઃ નિર્માણ થવા માંડે છે જે આપણે પૂર્વાવસ્થા એકના અંતમાં કોષ કેન્દ્રિકા હતી તે અને કોષ કેન્દ્ર પટલ અને વિવિધ અંગિકાઓ જે અદૃશ્ય થઈ હતી તે ફરીથી પુનઃ નિર્માણ થતી આપણે અહીં જોઈ શકીએ છીએ તે સિવાય કોષ રસનું પણ અહીં વિભાજન શરૂ થવા લાગે છે કોષની આ અવસ્થાને આપણે કોષ દ્વિક તરીકે ઓળખીએ છીએ કારણ કે અહીં એકમાંથી બે કોષો બને છે એટલે એને દ્વિક તરીકે ઓળખવામાં આવે કેટલાક કિસ્સાઓની અંદર રંગસૂત્રનો થોડો વિક્ષેપ પડે તેથી આંતરાવસ્થાના કોષ કેન્દ્રમાં સંપૂર્ણપણે તેઓ ફેલાયેલા જોવા મળતા નથી એટલે કે અંત્યાવસ્થાના અંતની અંદર આપણે જોઈ શકીશું કે બે કોષ કેન્દ્રોનું નિર્માણ થઈ ગયું છે નહીં નોંધવા જેવી બાબત એ છે કે પિતૃની અંદર જે રંગસૂત્ર હતા એ રંગસૂત્ર દ્વિકીય હતા આપણી જે અવસ્થા છે તે અવસ્થા છે અર્ધિકરણ એક અર્ધિકરણ એકની ક્રિયાની અંદર આ જે દ્વિકીય રંગસૂત્રો હતા તે એકકીય બે બાળકોષોની અંદર નિર્માણ પામી ચૂક્યા છે એટલે કે બે બાળકોષો જે અડધા થવાનું હતું રંગસૂત્રની સંખ્યા તે અહીં આપણી સંપૂર્ણપણે પૂર્ણ થઈ ત્યારબાદ અર્ધિકરણ એક અને અર્ધિકરણ બે એ બે વચ્ચેની ક્રિયા જેને આપણે કહીશું ઇન્ટરકાઇનેસિસ અથવા તો આંતરકોષ વિભાજન તે ક્રિયા ખૂબ જ ટૂંકા સમય માટે શરૂ થતી હોય છે આપણે જોઈએ કે બે ક્રમિક અર્ધિકરણની અવસ્થા વચ્ચેનો ગાળો એને આપણે ઇન્ટરકાઇનેસિસ તરીકે ઓળખીએ છીએ અથવા તો આપણે બીજા શબ્દમાં કેવું હોય તો આંતરકોષ વિભાજન તરીકે આપણે એને ઓળખી શકીએ કારણ કે અર્ધિકરણ એ બે ભાગમાં વિભાજીત છે પહેલો તબક્કો અર્ધિકરણ એક જેની અંદર રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ અને એકમાંથી બે કોષો બન્યા તે ક્રિયા જેને આપણે આંતરકોષ વિભાજન હવે પછીનો જે તબક્કો છે એને આપણે ઓળખીએ છીએ આ તબક્કો ખૂબ જ ટૂંકા ગાળાનો છે અને પૂર્વાવસ્થા બેને અનુસરે છે એટલે કે અહીં અર્ધિકરણ એક પૂર્ણ થયું છે અને અર્ધિકરણ બે શરૂ થવા જઈ રહ્યું છે તેની વચ્ચેનો તબક્કો જેને આપણે ઇન્ટરકાઈનેસિક તરીકે ઓળખીશું અને આ તબક્કો પૂર્ણ થતાની સાથે અર્ધિકરણ બે શરૂ થાય છે અને અર્ધિકરણ બેનો પ્રથમ તબક્કો એટલે કે પૂર્વાવસ્થા બે ને અનુસરે છે જે પૂર્વાવસ્થા એક કરતાં ખૂબ જ સરળ છે કારણ કે પૂર્વાવસ્થા એકની અંદર આપણે વિવિધ પાંચ તબક્કાઓનો અભ્યાસ કર્યો લેપ્ટોટીન ઝાયગોટીન ડિપ્લોટીન પેકેટીન ડાયકાઇનેસિસ વગેરે જેવા જ્યારે અહીંયા એવા કોઈ પણ તબક્કાઓ અહીં જોવા મળતા નથી તેથી પૂર્વાવસ્થા એક કરતાં પૂર્વાવસ્થા બે એ સરળ છે એમ આપણે કહી શકીએ છીએ આપણે જોઈએ કે પૂર્વા અર્ધિકરણ બે તો અર્ધિકરણ બે એ સમવિભાજનને જ મળતું આવે છે તો આપણે સમવિભાજન બેની માટે સમવિભાજનની જે ક્રિયાઓ હતી એ ફરી એક વખત યાદ કરીએ તો અર્ધિકરણ બે એ સેમ એનું રિપીટેશન છે તો એ તમને યાદ રાખવામાં સરળતા રહેશે તો આપણે આકૃતિ દ્વારા એ ક્રિયા ફરીથી સમવિભાજનને અહીંયા રિપીટ કરીએ કે સમવિભાજનની અંદર આપણે શું જોઈ ગયા તો એની જે પૂર્વાવસ્થા હતી તે પૂર્વાવસ્થાની અંદર કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થયું હતું રંગસૂત્ર દ્રવ્ય હતું તેમાંથી ઝાડ અને પછી રંગસૂત્રનું નિર્માણ થયું જેની અંદર બે એકલ સૂત્રો અને તેને સાંકળતું સેન્ટ્રોમિયર આપણે જોઈ શકીએ છીએ એ સિવાય તારા કેન્દ્ર સામસામેના ધ્રુવ તરફ પહોંચી ગયા હતા દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થઈ ગયું એટલે કે રંગસૂત્ર હવે ફરતે કોષ કેન્દ્ર પટલ ન રહેતા કોષ રસની અંદર આખા છવાઈ ગયા છે ત્યાર પછી આપણે એમાં બીજી અવસ્થા જોયેલી ભાજનાવસ્થા આ ભાજના અવસ્થાની અંદર આપણે જોયું કે રંગસૂત્રો હતા એ પોતાના વિષુવૃત્તિય અક્ષ ઉપર ગોઠવાઈ જાય છે અને એ ગોઠવવા માટે મદદ કરે છે આ તંતુઓ આ તંતુઓ રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે આવેલા કાયનેટકોરની સાથે જોડાય અને રંગસૂત્રને પોતાના મધ્યસ્થાન ઉપર ગોઠવવામાં મદદ કરે છે ત્યાર પછીની અવસ્થા આપણે અવસ્થા જોઈ ભાજનોત્તર અવસ્થાની અંદર આપણે જોયું કે આ જે ત્રાક તંતુઓ હતા એ ત્રાક તંતુઓની લંબાઈમાં ઘટાડો થાય છે તેની લંબાઈ ટૂંકી થતાની સાથે આ જે રંગસૂત્ર ઉપર આવેલું સેન્ટ્રોમિયર છે એનું વિભાજન થયું અને વિભાજન થતાં બંને રંગસૂત્રિકાઓ એકબીજાથી છૂટી પડી ગઈ અને ધીરે ધીરે આ લંબાઈ ઘટતા સામસાયના ધ્રુવ તરફ તે એકત્રિત થઈ જાય છે ત્યાર પછી આપણે અવસ્થા જોઈ અંત્યાવસ્થા અંદર આપણે જોયું કે બે બાળ કોષ કેન્દ્રોનું નિર્માણ થઈ ગયું હતું રંગસૂત્ર સ્વરૂપ હતું તે રંગસૂત્રમાંથી રંગસૂત્ર દ્રવ્યની અંદર ફરી પાછા ફેરવાઈ ગયા કોષ કેન્દ્રિકા જોઈ શકીએ છીએ કોષ કેન્દ્ર પટલ ફરીથી દ્રશ્યમાન થઈ જાય છે અને એ સિવાય જે વિવિધ અંગિકાઓ હતી જે અદ્રશ્ય થઈ ગઈ હતી અંતઃ કોસરસ ઝાડ ગોલગીકાઈ વગેરે પણ દ્રશ્યમાન થાય અને કોસરસની પણ પછી વહેંચણી જે થવાની હોય તે થતી હોય છે આટલી ક્રિયા આપણે પૂર્વાવસ્થાની અંદર એટલે કે સમવિભાજનની ચારેય અવસ્થાઓમાં જોઈ ગયા છે આ અવસ્થા સેમ ફરી પાછી અર્ધિકરણ બેની અંદર રિપીટ થાય છે આપણે જોઈએ અર્ધિકરણ બે અર્ધિકરણ બેની પૂર્વાવસ્થા બે અહીં અર્ધિકરણ એકની અંદર બે કોષો બની ગયા છે એટલે હવે બે કોષોમાંથી ચાર કોષો બનાવવાની ક્રિયા આપણે જોઈએ તો અંદર વિભાજન પછી તરત જ અર્ધિકરણ બે શરૂ થઈ જાય છે જે પહેલાં રંગસૂત્રો પૂર્ણપણે લંબાયેલા હતા નહીં તે સમવિભાજનને મળતું આવે છે એટલે કે એના જેવું જ હોય છે કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય રંગસૂત્રોનું ઘનીકરણ થયું એટલે કે વધારે ઘટ બન્યા અહીં આપણે રંગસૂત્રો બે એકલ સૂત્રો અને તેને સાંકળતું બનેલા આપણે જોઈ શકીએ છીએ ત્યાર પછીની દ્વિતીય અવસ્થા જેને આપણે ભાજના અવસ્થા બે તરીકે ઓળખીએ છીએ તો આપણે જોઈ ગયા કે ભાજના અવસ્થા બે ની અંદર સમવિભાજન જ્યારે ચાલતું હોય ત્યારે એની અંદર વિશ્વવૃત્તિય પ્રદેશની અંદર આ રંગસૂત્રો ગોઠવાયેલા આ બંને તારા કેન્દ્રો એમાંથી ઉત્પન્ન થતા ત્રાક તંતુઓ જે સેન્ટ્રોમિયર સાથે જોડાય છે એની ઉપર આવેલા કાયનેટો સાથે અને વિશ્વવૃત્તિય પ્રદેશ ઉપર આ ક્રિયાને કરતા હોય છે અહીં આપણી પાસે બે કોષો છે એટલે બંને કોષોની અંદર આ ક્રિયા થાય છે આ બંને કોષોની અંદર જે રંગસૂત્રો હતા એ રંગસૂત્રો વિષુવૃત્તીય પ્રદેશ તરફ ગોઠવાય છે તારા કેન્દ્રમાંથી ત્રાક તંતુઓ અહીં જોડાય છે અને આ રીતે બંને કોષોની અંદર આ બંને ક્રિયા એક સાથે થતી જોવા મળે છે એટલે આ રીતે વિષુવૃત્તીય પ્રદેશ ઉપર આ ક્રિયા થતી જોવા મળશે ત્યાર પછીની અવસ્થા જેને આપણે ભાજનોત્તરાવસ્થા તરીકે ઓળખીએ છીએ આ ભાજનોત્તરાવસ્થાની અંદર રંગસૂત્રોનું ક્રમશઃ વિભાજન થાય છે અને ભાજનોત્તરાવસ્થા બેની શરૂઆત થાય છે રંગસૂત્રના છૂટા પડેલા બે એકલ સૂત્રો કે જે સેન્ટ્રોમિયરયુક્ત હોય છે અને પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જે સમવિભાજનમાં જોયું તે જ ક્રિયા ફરી પાછી અહીંયા રિપિટેશન થાય છે અહીં જે કોષ હતા એ કોષના મધ્ય ભાગની અંદર વિશ્વવૃત્તિય પ્રદેશ ઉપર જે રંગસૂત્ર હતા તે રંગસૂત્રો હવે એકબીજાથી છૂટા પડે છે આ પ્રમાણે આ રંગસૂત્રોની સાથે ત્રાક તંતુઓ તો જોડાયેલા જ છે આ ત્રાક તંતુઓની લંબાઈ હવે ટૂંકી થાય છે એના કારણે આ સેન્ટ્રોમિયન વિભાજન થઈ ગયું અને સેન્ટ્રોમિયરનું વિભાજન થતાં આ બંને રંગસૂત્રિકાઓ એકબીજાથી છૂટી પડી અને જેમ જેમ આ ત્રાક તંતુઓ ટૂંકા થતા જશે તેમ તેમ આ રંગસૂત્રિકાઓ પોતપોતાના ધ્રુવ તરફ ખેંચાતી જશે આ ક્રિયા પણ બે કોષોની અંદર એકસાથે જ થતી આપણે જોઈ શકીએ છીએ બંને કોષોની અંદર સેમ ક્રિયા અહીં જોઈશું આપણે આ ક્રિયા પૂર્ણ થતાં થતાં અર્ધિકરણ બેના અંત સુધીમાં આ બેમાંથી ચાર કોષો આપણે મેળવી શકીશું બરાબર વિદ્યાર્થી મિત્રો તો અહીં રંગસૂત્રનું ક્રમશઃ વિભાજન થાય છે આ રંગસૂત્રોનું વિભાજન થયું અને ભાજનોત્તરા બે અવસ્થાની શરૂઆત થઈ જાય છે આ બે રંગસૂત્રો એકબીજાથી છૂટા પડ્યા તેથી છૂટા પડેલા બે એકલ સૂત્રો એને સેન્ટ્રોમિયર યુક્ત છે એટલે તમામ સેન્ટ્રોમિયર ધરાવે છે અને પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખેંચે છે આ પોતાના ધ્રુવ તરફ અને આ બાજુના પોતાના ધ્રુવ તરફ એમ સામ સામે પોત પોતાના ધ્રુવ તરફ તેઓ ખસે છે અને આ ક્રિયા આપણે જોઈ શકીએ છીએ ત્યાર પછીની અંતિમ અવસ્થા જેને આપણે અંત્યાવસ્થા બે તરીકે ઓળખીએ છીએ આ અર્ધિકરણની અંતિમ અવસ્થા છે કારણ કે રંગસૂત્રના બે સમૂહ ફરીથી કોષ કેન્દ્ર પટલથી વીંટળાઈ જાય છે અને કોષ કોષોનું વિભાજન થાય અને પછી ચાર એક કિય બાળ કોષોનું સર્જન અહીં આપણે જોઈ શકીએ છીએ અહીંયા અંત્યાવસ્થા બે આવતા આવતા જે કોષ એક હતા તેમાંથી બે થઈ જાય છે ફરી પાછું કોષ કેન્દ્ર પટલ આવી જાય છે રંગસૂત્ર જે દ્રવ્ય સ્વરૂપે હતા જાળ સ્વરૂપે હતા તે ફરી પાછા દ્રવ્યની અંદર ફેરવાઈ જાય છે કોષ કેન્દ્ર પટલ આવી ગયું છે વિવિધ અંગિકાઓ પણ ફરી સ્થાન લે છે કોષ જોઈ શકીએ છીએ એ સિવાય તમામ અંગિકાઓ અંતઃ કોષ રસ જાળ ગોલગીકાઈ વગેરે પણ ફરીથી અહીં નિર્માણ પામે છે અને દરેક ધ્રુવ પાસે બે કોષ કેન્દ્રનું નિર્માણ આપણે સ્પષ્ટ અહીં જોઈ શકીએ છીએ આમ એકમાંથી બે અને બે કોષ હતા એટલે આપણે ચાર કોષોનું નિર્માણ અહીં આપણે જોઈ શકીએ છીએ અહીં આપણે જોયું કે અર્ધિકરણની અંદર પિતૃના રંગસૂત્રોની સંખ્યા દ્વિકીય હતી જ્યારે અર્ધિકરણ એકની ક્રિયા થઈ ત્યારે એ રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ ગઈ એટલે કે એન એન એકકીય થઈ અને જ્યારે અર્ધિકરણ બેની શરૂઆત થઈ તો એ ક્રિયા પૂર્ણ થતા આ કોષો બે માંથી ચાર માં ફેરવાયા છે આમ દ્વિતીય પિતૃ આ પ્રક્રિયા પૂર્ણ થતા થતા ચાર એકકીય કોષોનું નિર્માણ કરી દે છે આમ રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ હોવાથી આ ક્રિયાને આપણે અર્ધિકરણ તરીકે ઓળખીએ છીએ સમવિભાજનની ક્રિયાની અંદર રંગસૂત્રોની સંખ્યા જે પિતૃમાં હતી તે જ સંખ્યા તેના બાળકોષોની અંદર પણ જળવાઈ હતી તેથી સમવિભાજન અને અર્ધિકરણ વચ્ચે આ એક મહત્વનો ભેદ આપણે જોઈ શકીએ કે સમવિભાજનની ક્રિયાની અંદર રંગસૂત્રોની સંખ્યા જે હતી તેની તે જ જળવાઈ છે જ્યારે અર્ધીકરણની અંદર આપણે જોયું કે રંગસૂત્રોની સંખ્યા પિતૃમાં હતી તે કરતાં અડધી થઈ ગઈ છે આ અડધી થવાનું કારણ પણ આપણે આગળ જોઈ ગયા કે અડધું થવાનું કારણ એ છે કે બે એકકીય જન્યુઓ એક નરજન્યુ અને એક માદાજન્યુ ફલનની ક્રિયા દ્વારા ફરી પાછો દ્વિકીય દેહ ધારણ કરે તે માટે ક્રિયા થયેલી આપણે જોઈ શકીએ છીએ એટલે કે પ્રજનન કરતા કોષોની અંદર જ ફક્ત આ ક્રિયા આપણે જોઈ શકીએ છીએ તો આ પ્રમાણે આપણે અર્ધિકરણની ક્રિયા જોઈ આપણે હવે જોઈએ અર્ધિકરણની ક્રિયાનું મહત્વ કે અર્ધિકરણની ક્રિયા શા માટે જરૂરી છે તો જે સજીવો લિંગી પ્રજનન કરે છે તેવા સજીવોની દરેક જાતિની અંદર રંગસૂત્રોની નિશ્ચિત સંખ્યા જે તે જાતિ પ્રમાણે જળવાઈ રહે તે માટે આ ક્રિયા જરૂરી છે જેમ કે આપણી વાત કરીએ તો આપણી અંદર છેતાલીસ રંગસૂત્રો છે તેથી જન્યુઓની અંદર ત્રેવીસ રંગસૂત્રો આવે તો જન્યુની અંદર ત્રેવીસ રંગસૂત્રો અને માદા જન્યુની અંદર ત્રેવીસ રંગસૂત્રો એટલે જે ફલિતાંડ બનશે દ્વિકીય તેની અંદર ત્રેવીસ અને ત્રેવીસ એટલે કે ફોર્ટી સિક્સ જે રંગસૂત્રો છે જે આપણી મનુષ્યના રંગસૂત્રોની સંખ્યા છે તે જાળવી રાખવા માટે આ અર્ધિકરણની ક્રિયા એ ખૂબ જ જરૂરી છે એમ આપણે કહી શકીએ છીએ અર્ધિકરણ દ્વારા સજીવોની વસ્તીમાં પણ પેઢી દર પેઢી જનીનિક ભિન્નતાઓની અંદર પણ વધારો થાય છે કે આપણી અંદર આપણા મમ્મી પપ્પાના લક્ષણો ઉતરી આવે છે આપણી અંદર કંઈ વિવિધતા આવે છે તો તેની માટે પણ અર્ધિકરણની ક્રિયા એ ખૂબ જ જરૂરી છે તે સિવાય આપણે કહી શકીએ કે ઉત્ક્રાંતિની ક્રિયા ઉત્ક્રાંતિની ક્રિયાની અંદર એટલે કે નવા નવા સજીવોનું જે નિર્માણ થાય છે જૂના સજીવોની અંદર ફેરફાર થાય અને ફેરફાર થતા નવા સજીવોનો ઉદ્ભવ થાય તો તે ક્રિયા માટે પણ આ અર્ધિકરણની ક્રિયા ખૂબ જ અગત્યની કહી શકાય એટલે કે ઉદ્વિકાસની પ્રક્રિયાઓ માટે આવી ભિન્નતાઓ ખૂબ જ મહત્વની છે એમ આપણે કહી શકીએ અર્ધિકરણની ક્રિયાને અંતે એકમાંથી ચાર કોષોનું સર્જન થાય તે ક્રિયાની આપણે ચર્ચા કરી આ ક્રિયા ફરી આપણે રિપીટ કરીશું પણ એ માટે આપણે તરફ જોઈએ આ કોષ છે વિદ્યાર્થી મિત્રો કોષનું નું કોષ કેન્દ્ર અંદરની ઘટનાઓ આપણે જોઈએ રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્રો બન્યા રંગસૂત્ર જોડીમાં ગોઠવાયા જેને આપણે સાઈનેપ્સીસ તરીકે ઓળખ્યું આ રંગસૂત્રો વચ્ચે વ્યતિકરણની ક્રિયા થશે એટલે કે જનીન દ્રવ્યની તેઓ આપલે કરે છે અહીં આપણે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે તેઓ પિંક અને બ્લુ કલર દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે જનીન દ્રવ્યની આપલે થઈ ગઈ છે ત્યારબાદ આપણે જોયું કે આ જે જોડીવાળા વાળા રંગસૂત્ર હતા તે વિશ્વવૃત્તિય પ્રદેશ તરફ ગોઠવાય છે વિશ્વવૃત્તિય પ્રદેશ તરફ આ જોડીના જે રંગસૂત્રો છે એ રંગસૂત્રો પોતપોતાના ધ્રુવ તરફ ખેંચાય છે ત્રાકતંતુઓની મદદથી અને આ રીતે એકમાંથી ધીરે ધીરે બે કોષોનું સર્જન થાય છે રંગસૂત્રો ફરી પાછા દ્વિતીય અર્ધિકરણ તરફ આગળ વધી રહ્યા છે તારા કેન્દ્ર સામસામેના ધ્રુવ તરફ પહોંચી રહ્યું છે ફરી પ્રદેશ પર ગોઠવાય છે રંગસૂત્રિકાઓ છૂટી કોષ કેન્દ્રની અંદર નિર્માણ પામી ગયું છે સેન્ટ્રોમિયનનું વિભાજન થતાં રંગસૂત્રિકા સામસામેના ધ્રુવ તરફ પહોંચી અને આ રીતે એકમાંથી બે અને બેમાંથી ચાર કોષોનું નિર્માણ થયું આ ચારેય પ્રજનન કોષો છે એટલે કે જન્યુ કોષો છે તો આ રીતે આ ક્રિયા સળંગ ચાલતી હોય છે અને પ્રજનન કોષોનું નિર્માણ આ ક્રિયા દ્વારા થતું હોય છે આપણે આ ક્રિયાને ફરીથી એક વખત રિપીટ કરીશું અર્ધિકરણની ક્રિયાની અંદર શું જોવા મળ્યું અને ત્યારબાદ આપણે સમવિભાજન અને અર્ધીકરણની અંદર શું ડિફરન્સ છે શું ફરક છે તેના વિશે ચર્ચા કરીશું તો ફરીથી આપણે યાદ કરીએ અર્ધિકરણની ક્રિયા અર્ધિકરણની અંદર વિદ્યાર્થી મિત્રો એકમાંથી ચાર કોષો બનાવવાના છે અહીં રંગસૂત્ર દ્રવ્ય એક જ વખત બેવડાશે જ્યારે કોષો બે વખત બેવડાય છે પ્રથમ અર્ધિકરણ એક અને ત્યારબાદ અર્ધિકરણ બે એમ બે ક્રિયાઓ વિશે આપણે આની અંદર ચર્ચા કરી છે અર્ધિકરણ એકની અંદર આપણે પૂર્વાવસ્થા એક જોઈ કે એ ખૂબ જ લાંબામાં લાંબી અવસ્થા છે પૂર્વાવસ્થા એક એ અલગ અલગ પાંચ પેટા તબક્કાઓની અંદર વહેંચાયેલું હતું લેપ્ટોટીન ઝાયગોટીન પેકીટીન ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ જેવી અલગ અલગ તબક્કાઓ હતા તેની અંદર પ્રથમ તબક્કો જોઈએ આપણે લેપ્ટોટીન લેપ્ટોટીન તબક્કાની અંદર આપણે જોયું કે રંગસૂત્રોનું ઘનીકરણ થયું એટલે જે દ્રવ્ય સ્વરૂપમાં હતા તે રંગસૂત્રો દ્વિતીય તબક્કો ઝાયગોટિન ઝાયગોટિનની અંદર આપણે જોયું કે સમજાત રંગસૂત્રોની જોડીઓ બની ગઈ એટલે કે સમજાત રંગસૂત્રોની સાઇનેપ્સિસની ક્રિયા અહીં આપણે જોઈ ત્યારબાદ ત્રીજો તબક્કો આપણે જોયો પેકેટિન પેકેટિન અવસ્થાની અંદર વ્યતિકરણની ક્રિયા થાય છે એટલે જોડમાં જે રંગસૂત્ર ગોઠવાયા છે તે જનીન દ્રવ્યોની આપલે કરે છે ત્યારબાદ ત્રીજો ચોથો તબક્કો આપણે જોયો ડિપ્લોટીન ડિપ્લોટીનની અંદર આપણે જોયું કે સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થાય છે એટલે કે જ્યાં જ્યાં રંગસૂત્રોની આપલે વ્યતિકરણ થાય છે તે તમામ જગ્યાઓ ઉપર ચોકડી જેવા સ્વરૂપની રચનાઓ નિર્માણ પામે જેને આપણે સ્વસ્તિક ચોકડી કહીશું અને સિનપ્ટોનિમલ સંકુલનું નિર્માણ કર્યું ત્યારબાદ જોઈએ આપણે ડાયકાઇનેસિસ ડાયકાઇનેસિસની અંદર આપણે અભ્યાસ કર્યો કે ડાયકાઇનેસિસની અંદર જ્યાં પણ સ્વસ્તિક ચોકડી બની હતી ત્યાંથી પણ રંગસૂત્રો હવે એકબીજાથી છૂટા પડે છે અને આ જે નવા રંગસૂત્રો છે તેનું જનીનિક બંધારણ કંઈક અલગ છે કારણ કે અહીં દ્રવ્યોની આપલે થઈ ચૂકી છે ત્યારબાદ પૂર્વાવસ્થા એકના અંતમાં કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્રિકા અને વિવિધ અંગિકાઓ વગેરે ધીરે ધીરે અદૃશ્ય થવા લાગી આટલી અવસ્થા પૂર્ણ થયા બાદ કોષ પ્રવેશે છે ભાજનાવસ્થા એકની અંદર ભાજનાવસ્થા એકની અંદર આપણે જો વિદ્યાર્થી મિત્રો કે રંગસૂત્રોની જે જોડીઓ હતી એ જોડીઓ વિષુવૃત્તિય પ્રદેશ તરફ ગોઠવાઈ જાય છે આ જોડીઓ સાથે ત્રાકતંતુઓ જોડાય છે કાયનીટો કોર્સ સાથે અને ધીરે ધીરે આ તંતુઓ વિષુવૃત્તિય પ્રદેશ તરફ આ તમામ જોડીઓને વ્યવસ્થિત ગોઠવી દે છે ત્યારબાદ કોષ પ્રવેશે છે ભાજનોત્તરાવસ્થા એકની અંદર હવે આ ત્રાક તંતુઓની લંબાઈ ટૂંકી થાય છે લંબાઈ ટૂંકી થવાને કારણે આ જે જોડમાં રંગસૂત્ર હતા તે જોડીના રંગસૂત્ર પોતપોતાના ધ્રુવ તરફ આગળ વધે છે અને ધ્રુવ તરફ પહોંચી અને નવા કોષ કેન્દ્રોનું નિર્માણ કરવા માંડે છે અંત્યાવસ્થાની અંદર આપણે જોઈએ કે ધ્રુવ તરફ પહોંચેલા જે રંગસૂત્રો હતા તે રંગસૂત્રો હવે બે કોષ કેન્દ્રોના નિર્માણ અહીં થયેલું આપણે જોઈ શકીએ છીએ કોષ કેન્દ્ર પટલ ફરીથી અસ્તિત્વમાં આવી જાય છે હવે અર્ધિકરણ બે અવસ્થા શરૂ થાય તેની પહેલાં વચ્ચે એક નાનો તબક્કો જોવા મળે છે જેને આપણે ઇન્ટરકાઇનેસિસ અથવા તો આંતર કોષ વિભાજન તરીકે પણ ઓળખીએ છીએ આ તબક્કો પૂર્ણ થતાની સાથે જ આપણે અર્ધિકરણ બે શરૂ થયું આ અર્ધિકરણ બેની અંદર બે કોષો ઓલરેડી બની ગયા છે જે એકકીય છે એની હવે બેમાંથી ચાર કોષો બનવાના છે અને આ બધા કોષો પણ એકકીય જ હોય છે એટલે કે આ ક્રિયા એ સમવિભાજનને મળતી આવે છે તેમ આપણે કહી અર્ધિકરણ બે ની પ્રથમ અવસ્થા એટલે કે પૂર્વાવસ્થા બે પૂર્વાવસ્થા બે પૂર્વાવસ્થા એક કરતાં એકદમ સરળ અવસ્થા છે પૂર્વાવસ્થા બે ની અંદર આપણે જોયું કે આ બંને કોષોની અંદર જે રંગસૂત્રો હતા તે રંગસૂત્રો હવે પોતાની આગળના વિભાજન માટે તૈયાર થઈ જાય છે એના પછીની અવસ્થા આપણે જોઈ ભાજનાવસ્થા બે ભાજનાવસ્થા બેમાં જોયું કે રંગસૂત્રો વિષુવૃત્તિય પ્રદેશ તરફ ગોઠવાય છે જેની માટે ત્રાક તંતુઓ તેને મદદરૂપ થાય છે અને વિષુવૃત્તિય પ્રદેશ તરફ ગોઠવાયા બાદ હવે એના સેન્ટ્રોમિયનનું વિભાજન અને પછીની અવસ્થા એટલે કે ભાજનોત્તર અવસ્થા બેની અંદર થવા માંડે છે આ અવસ્થાની અંદર સેન્ટ્રોમિયનનું વિભાજન થાય છે કારણ કે ત્રાકતંતો ટૂંકા થાય એટલે પોતપોતાના ધ્રુવ તરફ તે ખેંચાવા માંડે એ ખેંચાણને કારણે સેન્ટ્રોમિયરનું વિભાજન થતાં રંગસૂત્રો સૂત્રિકાઓ છૂટી પડી અને પોતપોતાના ધ્રુવ તરફ એકત્રિત થાય છે આ રંગસૂત્રિકાઓ પોતે સ્વતંત્ર રંગસૂત્ર તરીકે ઓળખાવા માંડે છે આ રંગસૂત્રિકાઓ રંગસૂત્રમાંથી રંગસૂત્ર દ્રવ્યની અંદર ફેરવાઈ જાય છે તેની ફરતા કેન્દ્ર પટલ આવી જાય છે જે કોષ કેન્દ્રિકા પૂર્વાવસ્થાની અંદર અદ્રશ્ય થઈ હતી તે કોષ કેન્દ્રિકા વિવિધ અંગિકાઓ પણ આવી જાય છે કોષ રસનું પણ વિભાજન થાય છે અને આ જે બે કોષો નિર્માણ પામ્યા હતા એ બે કોષોમાંથી ચાર કોષોનું સર્જન થયેલું અહીં આપણે જોઈ શકીએ છીએ આમ અર્ધિકરણની અવસ્થાની અંદર એકમાંથી ચાર કોષોનું નિર્માણ થયેલું આપણે જોઈ શકીએ હવે આપણે જોઈએ અર્ધિકરણ અને સમવિભાજન વચ્ચે શું ફરક છે શું તફાવત છે તો આપણે જોઈશું કે અર્ધિકરણની અંદર અને સમવિભાજનમાં તો સમવિભાજન એ ફક્ત દૈહિક કોષોની અંદર જોવા મળતું હતું જ્યારે અર્ધિકરણ એ જનન કોષોની અંદર એટલે પ્રજનન કરતા જે કોષો હોય એની અંદર જ જોવા મળે છે સમવિભાજનની અંદર આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે એક જ વખત વિભાજન થયું ચાર જ અવસ્થા હતી પૂર્વાવસ્થા ભાજનાવસ્થા ભાજનો અને અંત્યાવસ્થા જ્યારે અર્ધિકરણની અંદર અર્ધિકરણ એક અને અર્ધિકરણ બે એમ બે વખત વિભાજનની ક્રિયા થઈ એવું આપણે જોયું વિભાજનની અંદર આપણે જોયું કે બે બાળકોષોનું નિર્માણ થાય છે જ્યારે અર્ધિકરણની અંદર જોયું કે ચાર બાળકોષોનું નિર્માણ થયું સમવિભાજનની અંદર જોયું કે માતૃકોષો જેવા હતા તેવા જ એટલે કે જો માતૃકોષ એકકીય હોય તો રંગસૂત્ર પણ એકકીય અને દ્વિકીય હોય તો દ્વિકીય રંગસૂત્રો હતા જ્યારે અર્ધીકરણની અંદર માતૃકોષોની સંખ્યા જે હતી ટાઈઝેન તેના કરતાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે અહીંયા રંગસૂત્રોની સંખ્યા તેની તે જ રહે છે માતૃકોષ જેટલી જ જ્યારે અહીં માતૃકોષ કરતાં રંગસૂત્રોની સંખ્યા અડધી થયેલી આપણે જોઈ શકીએ છીએ અહીં સમજાત રંગસૂત્રોની જોડ બનતી નથી જ્યારે અહીં સમજાત રંગસૂત્રોની જોડ બનતી આપણે જોઈ છે અર્ધિકરણ એકમાં અહીં વ્યતિકરણ એક વ્યતિકરણની ક્રિયા થતી નથી અહીં વ્યતિકરણની ક્રિયા થાય છે કારણ કે અહીં નવી જનીન બંધારણનું નિર્માણ થાય છે અહીં ભાજનોત્તરાવસ્થામાં સેન્ટ્રોમિયર વિભાજીત થાય છે જ્યારે અહીં ભાજનોત્તર અવસ્થા એકમાં એનું વિભાજન થતું નથી પરંતુ ભાજનોત્તર અવસ્થા અંદર ની અંદર જોઈએ તો એમાં સેન્ટ્રોમિયનનું વિભાજન થતું હતું અહીં બાળકોષોના ડીએનએના તંતુ હતા એ સમાન રહે છે જ્યારે અહીં જે તંતુ હતા તે અડધા થઈ જાય છે તો આ ફરક આપણે સમવિભાજન અને અર્ધીકરણ વચ્ચે મુખ્યત્વે જોઈ શકીએ એવા આટલા ફેરફારો આપણે જોયા હવે આપણે કોષોની ગણતરી કરવામાં આવે કે જ્યારે પ્રથમ વખત વિભાજન થાય ત્યારે ચાર કોષો બને છે તૃતીય વાર વિભાજન થાય ત્યારે આઠ કોષો ચોથી વખત વિભાજન થતા સોળ કોષો પાંચમી વખત વિભાજન થતા બત્રીસ કોષો છઠ્ઠી વખત વિભાજન થતા ચોસઠ કોષો સાતમી વખત વિભાજન થશે ત્યારે પાંચસો ને બાર કોષો અને જ્યારે દસમી વખત કોષોનું વિભાજન થાય ત્યારે એક હજાર ચોવીસ જેટલા કોષોનું નિર્માણ થાય છે તેથી આમાંથી તમને કોઈ પણ પ્રશ્ન જયારે પૂછવામાં આવે કે કેટલા કોષોના નિર્માણ માટે કેટલા અર્ધિકરણ જરૂરી છે અથવા તો સોરી સમવિભાજન જરૂરી છે અથવા તો સાત સમવિભાજન થાય ત્યારે કેટલા કોષો બનશે તો તે આ ગણતરી દ્વારા આપણે એનો જવાબ મેળવી શકીએ છીએ આ ગણતરીની અંદર જોશો તમે તો અહીંયા જે કોષોની સંખ્યા છે તે બમણી કરવામાં આવી છે પહેલી વખત બે હતા તો બીજી વખત તે ચારની અંદર ફેરફાર પામ્યા પછી આઠની અંદર ફર્યા પછી સોળ એનું ડબલ કર્યું બત્રીસ પછી ચોસઠ એકસો અઠાવીસ બસો છપ્પન પાંચસો બાર અને હોઈએ ત્યારે આપણે આ જે સંખ્યા છે એ સંખ્યા ડબલ થતી હોય તેવું આપણે જોઈ શકીએ છીએ હવે આપણે કેટલાક શબ્દો જે આપણે આ થિયરીની અંદર જોઈ ગયા તે શબ્દો વિશે થોડીક માહિતી મેળવી લઈએ અહીં આપણે એક શબ્દ જોઈ ગયા દ્વિસૂત્રી અવસ્થા વિશે કે ઝાઇગોટિન અવસ્થા દરમિયાન સર્જાતી સમજાત રંગસૂત્રોની જે જોડ બની હતી તેને આપણે દ્વિસૂત્રી અવસ્થા તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ એક શબ્દ આપણે પેકેટિન અવસ્થાની અંદર જોઈ ગયા હતા સ્વસ્તિક ચોકડી અથવા તો બીજા શબ્દમાં કેવું હોય તો આપણે પુનઃ સંયોજિત ગંઠિકા તરીકે ઓળખીએ છીએ જે એક આકારની રચના ઉત્પન્ન થઈ હતી તે તો આપણે જોઈએ કે પેકટીન પેકેટિન અવસ્થાની અંદર જ્યારે સમજાત રંગસૂત્રોની જોડ બની હતી ત્યારે સમજાત રંગસૂત્રોની અંદરની બે રંગસૂત્રિકાઓ વચ્ચે જ્યાં જ્યાં વ્યતિકરણનું સ્થાન હતું ત્યાં ત્યાં જે રચના ઉત્પન્ન થઈ હતી એક્સ આકારની એને આપણે સ્વસ્તિક ચોકડી અથવા તો પુનઃ સંયોજિત ગંઠિકા તરીકે ઓળખીએ છીએ અર્ધિકરણ અર્ધિકરણની અંદર આપણે જોયું કે જે કોષ વિભાજનને અંતે નવા સર્જાતા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા મૂળ કોષ કરતાં અડધી થઈ જાય છે એ ક્રિયાને આપણે અર્ધિકરણ કહીએ છીએ જ્યારે સમવિભાજન જોયું તો એની અંદર શબ્દ હતો મૂળ કોષ જેટલી જ એટલે કે અર્ધિકરણ અને સમવિભાજન વચ્ચે આ મૂળ તફાવત છે અર્ધિકરણમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ કરતાં અડધી થાય છે જ્યારે સમવિભાજનમાં એટલી જ રહે છે ત્યાર પછી આપણે શબ્દ જોયો સાઇનેપ્સિસ સાયનેપ્સિસ શબ્દ આપણે ઝાયગોટિન અવસ્થાની અંદર જોયો કે જ્યારે ઝાયગોટિન અવસ્થા શરૂ થઈ તે દરમિયાન રંગસૂત્રો પોતાની લંબાઈને અનુરૂપ જોડીઓ બનાવતા હતા જેને આપણે સાઇનોપ્સિસની ક્રિયા તરીકે ઓળખીએ છીએ આ સાઇનોપ્સિસની ક્રિયા બાદની ક્રિયાની અંદર આપણે વ્યતિકરણ વગેરે ક્રિયાઓ જોઈ તો આ સાઇનોપ્સિસની ક્રિયા છે તો આવા કેટલાક શબ્દો આપણે અર્ધિકરણની અંદર અભ્યાસ કરી ચૂક્યા છે આ બધા શબ્દો આપણે અર્ધિકરણની થિયરીની અંદર ખૂબ જ અગત્યના શબ્દો તરીકે ઓળખી શકીએ એની સમજ આપણને હોવી એ ખૂબ જ જરૂરી છે હવે અર્ધિકરણને રિલેટેડ કેટલાક પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું કે અર્ધિકરણની અંદર કેટલા કોષોનું નિર્માણ કઈ રીતે થતું હોય છે તો એના વિશે આપણે જોઈએ અહીં મેં એમસીક્યુ સ્વરૂપે આ ક્વેશ્ચન મૂક્યા છે પરંતુ જો ખાલી જગ્યા અથવા તો ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પૂછાય તો પણ આપણે એના જવાબ લખી શકીએ અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ તમને આ ઉપયોગી નીવડશે અર્ધિકરણ દરમિયાન પિતૃ છોડમાંથી ઘટકો છૂટા પડે અથવા વિશ્લેષણ પામે છે તો જન્યુમાં કેટલા ઘટકોનું વહન થાય છે તો જન્યુની અંદર એક જ ઘટકનું વહન થશે કારણ કે જન્યુ એકકીય હશે પૂર્વાવસ્થા એકમાં રંગસૂત્રનું પૂર્ણ સંકોચન આપણે કયા તબક્કાની અંદર જોયું તો ડાયકાઇનેસિસ તબક્કાની અંદર આપણે આ ક્રિયા જોઈ હતી સજીવોની અંદર જનીનિક ભિન્નતા માટે જવાબદાર ક્રિયા તો જનીનિક ભિન્નતા માટે વ્યતિકરણની ક્રિયા જવાબદાર છે વિદ્યાર્થી મિત્રો કારણ કે આપણે વ્યતિકરણની અંદર જોયું કે કઈ રીતે સમજાત રંગસૂત્રોની જોડ બને છે અને આ સમજાત રંગસૂત્રોની જોડ વચ્ચે જનીન દ્રવ્યોની આપલે થાય છે અને આપલે દ્વારા આ ક્રિયા થતી હોય છે એટલે કે આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે અર્ધિકરણની ક્રિયા આ ચેપ્ટરની અંદર પૂર્ણ કરી આમ આ ચેપ્ટરમાં ત્રણ અગત્યની થિયરીઓ છે એક કોષ ચક્ર સમવિભાજન અને અર્ધિકરણ સમવિભાજન અને અર્ધિકરણની અંદર થોડી સામ્યતાઓ અને થોડી ભિન્નતાઓ છે સમવિભાજન વિશે આપણે યાદ રાખીશું મિત્રો કે એ ફક્ત તેને ફક્ત દૈહિક કોષોમાં જ થાય છે તેની અંદર રંગસૂત્રોની સંખ્યા તેની તે જ હોય છે જ્યારે પ્રજનન કોષોની અંદર એટલે કે અર્ધીકરણની ક્રિયા જ્યારે થતી હોય છે ત્યારે રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે સમવિભાજનમાં મિત્રો આપણે જોયું કે રંગ કોષોની સંખ્યા એકમાંથી બે થાય છે જ્યારે અર્ધીકરણની અંદર જોયું કે કોષોની સંખ્યા એકમાંથી અંતે ચાર ઉત્પન્ન થાય છે અહીં જ્યારે સમવિભાજનની ક્રિયા એક જ તબક્કાની અંદર પૂર્ણ થઈ જતી હોય છે જ્યારે આપણે અર્ધિકરણની અંદર મિત્રો જોયું કે અર્ધિકરણ એક અને અર્ધિકરણ બે એમ બે તબક્કાની અંદર આ ક્રિયાઓ લંબાયેલી હોય છે અર્ધિકરણની જે પૂર્વાવસ્થા છે તે સમવિભાજનની પૂર્વાવસ્થા કરતાં જટિલ અને લાંબી છે પાંચ પેટા તબક્કાઓની અંદર વહેંચાયેલી છે જ્યારે સમવિભાજનમાં જોયું કે પૂર્વાવસ્થા કોઈ તબક્કાઓમાં વહેંચાયેલી હોતી નથી ત્યારબાદ આપણે જોયું સેન્ટ્રોમિયરનું વિભાજન સમવિભાજનની અંદર તો થાય છે પરંતુ અર્ધિકરણમાં બંને તબક્કાઓની અંદર આ પ્રકારનું વિભાજન આપણે જોઈ શકતા નથી હોતા ત્યારબાદ આપણે જોયું કે સમજાત રંગસૂત્રની જોડ અર્ધિકરણની અંદર તો બને છે પરંતુ સમવિભાજનની અંદર બનતી નથી આમ અર્ધિકરણ અને સમવિભાજનની અંદર કેટલાક ફેરફારો સાથે આપણે આ બે થિયરીઓની ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ આભાર